नमस्कार, आप सबनो स्वागत छे रियल समाचार मा। समाचार ने शुरुआत करे मुख्य समाचार थी। सूरत पालिका द्वारा इलेक्ट्रिक व्हीकल माटे सस्ता दरे पब्लिक चार्जिंग सुविधा उपलब्ध करवानी नहीं। खेतर मा वीज कनेक्शन माटे महिला तलाटीए 1 लाख नी लांच मांगी। सूरत एसीबीए छटको गोठवी झड़पी पाड्या। हीराना कारखाने दान ने चप्पूनी अणीए बंधक बनावी दिल धड़क लूट चलावनारा 3 झड़पाया। पुणामां इलेक्ट्रिक बाइकना शोरूममां आग लागता 10 स्कूटर बळीने खाक। रांदेनी होटलमांथी हाई प्रोफाइल जुगार नेटवर्क झड़पायुं, 21 जुगारीनी धरपकड़। दिव्यांग व्यक्तिओनी इच्छाओने पूर्ती करवा चारधाम यात्रानुं आयोजन। सूरतथी 52 जेटला दिव्यांगो 17 दिवसनी यात्राए जशे। समाचारો વિગતે જોઈએ। સુરત શહેરમાં પ્રદૂષણ મુક્ત પરિવહન સુવિધાને પ્રોત્સાહિત કરવાના હેતુસર સુરત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021 અમલમાં મૂકવામાં આવી છે। પોલિસીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાએ રાજ્ય સરકારના સહયોગથી બનીને ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021માં નિર્ધારિત કરેલ ઇલેક્ટ્રિક વ્હીકલના લક્ષ્યાંક પૈકી 20% જેટલો લક્ષ્યાંક હાંસલ કરવાનો નિર્ધાર કર્યો છે, જેના ભાગરૂપે સુરત શહેરમાં વર્ષ 2024-25 સુધીમાં કુલ 400,000 જેટલા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જાહેર પરિવહન સેવામાં સામેલ થાય તેવું લક્ષ્યાંક રાખવામાં આવેલ છે। સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021 અંગતે સુરત શહેરમાં વધુમાં વધુ ઇલેક્ટ્રિક વ્હીકલ જાહેર પરિવહન સેવામાં સામેલ થાય તે હેતુથી આગામી સમયમાં કાર્યરત થનાર પબ્લિક ચાર્જિંગ સ્ટેશનમાં સસ્તા દરે ફાસ્ટ ચાર્જિંગ સુવિધા શહેરીજનોને આપવા હંમેશા કટિબદ્ધ છે। સ્થાયી સમિતિ દ્વારા મળેલ સ્થાયી સમિતિની મિટિંગમાં સુરત શહેરના નાગરિકોને સુરત મહાનગરપાલિકા દ્વારા સ્થાપિત થનાર પબ્લિક ચાર્જિંગ સ્ટેશનમાં ફાસ્ટ ચાર્જિંગ સુવિધાનો ઉપયોગ સસ્તા દરે એટલે કે રૂપિયા 14 યુનિટે પ્લસ જીએસટી રેટ આપવાનું નિર્ધારિત કરેલ છે। નિર્ણયથી સુરત શહેર કે જ્યાં ફ્લેટ એપાર્ટમેન્ટમાં રહેનાર શહેરીજનોની વસ્તી પ્રમાણમાં વધુ છે અને જ્યાં સસ્તા દરે પબ્લિક ચાર્જિંગ ઉપલબ્ધ થવાથી શહેરીજનો વધુમાં વધુ ઇલેક્ટ્રિક વ્હીકલ લેવા સારું પ્રોત્સાહિત થશે અને જેના પરિણામે શહેરમાં વ્હીકલ પ્રદૂષણ ઓછું થશે અને જેના લીધે શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં પણ મહદઅંશે સુધારો થશે। સુરત એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે નવી મોડેલ ઓપરેન્ડરીથી લાંચ લેતા સરકારી અધિકારીને ઝડપી પાડ્યા છે। નર્મદા જિલ્લાના નરખડી ગ્રામ પંચાયતની મહિલા તલાટી નીતા પટેલને જમીન માલિક પાસેથી રૂપિયા 1 લાખની લાંચ લેવા બાબતે ઝડપી પાડી છે। એસીબીથી બચવા મહિલાએ લાંચની રકમ આંગણિયા મારફતે ગાંધીનગર ત્રાહિત વ્યક્તિને ત્યાં મંગાવી હતી। આ અંગેની જાણ જમીન માલિકે સુરત એસીબીમાં કરતા છટકું ગોઠવી મહિલા અધિકારી અને ખાનગી વ્યક્તિને રંગે હાથે ઝડપી લેતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સરકારી કચેરીઓમાં આજે પણ તમારા કામ પૂર્ણ કરવા માટે સરકારી બાબુઓને ખુશ કરવા લાંચ આપવી જ પડે છે, પરંતુ આ સરકારી બાબુઓ પણ હવે હાઈટેક થયા છે। સીધી રીતે તેઓ લાંચ સ્વીકારવામાં ભેરવાઈ જશે તેવા ડરથી અવનવા પેતરાઓ અપનાવી રહ્યા છે। સુરત એસીબીની ટીમે આવી જ નવી મોડેલ ઓપરેન્ડરીથી લાંચ લેનાર મહિલા સરકારી અધિકારીને ઝડપી પાડી છે। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગ્રામ પંચાયતની તલાટી નીતા પટેલ સુરત એસીબીના છટકામાં ફેરવાઈ ગઈ છે। નીતા પટેલ દ્વારા રૂપિયા 1 લાખની લાંચ જમીન માલિક પાસે ખેતરમાં વીજ મીટર કનેક્શન અને ઘર નંબર મેળવવા માટે માંગવામાં આવી હતી। તલાટી નીતા પટેલે લાંચની રકમને હાથોહાથ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। તેણે આ લાંચ જમીન માલિક પાસે આંગણિયા વડે ગાંધીનગર ખાતે રહેતા મહેશભાઈ આહાજોલિયા નામના વ્યક્તિને મોકલવા માટે જણાવ્યું હતું। જોકે જમીન માલિક લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી તેમણે સુરત એસીબીની ટીમનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી। કદાચ અત્યાર સુધીમાં લાંચના કિસ્સામાં આંગણિયા મારફતે ત્રાહિત વ્યક્તિ સુધી લાંચની રકમ પહોંચાડવાનો આ ગુજરાતમાં પ્રથમ કિસ્સો સામે આવ્યો હોવાનું માનવામાં આવે છે। જમીન માલિકની નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામમાં ખેતીની જમીન આવેલી છે, જે જમીનની દેખરેખ અને જમીનને લગતી અન્ય કામગીરી સંભાળી રહ્યા છે। ત્યારે આ ખેતીની જમીનમાં ખેતીને અનુરૂપ બિયારણ ખાતર વગેરે સરસામાન મૂકવા તેમજ મજૂરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓડીઓ બનાવવામાં આવી છે।
जेमा वीज मीटरनी जरूरियात होवाथी नरखड़ी ग्राम पंचायतना घर नंबर फाळवा अने जरूरी मंजूरी मेळववा अरजी કરવામાં આવી હતી, પરંતુ આ અરજીની કાર્યવાહી આગળ વધતી ન હતી। આ કાર્યવાહી આગળ વધારવા માટે નરખડી ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલ દ્વારા જમીન માલિક પાસે રૂપિયા 1 લાખની લાંચ માંગવામાં આવી હતી। સુરતમાં કાપોત્રા વિસ્તારમાં હીરાના કારખાનામાં કારખાનેદાર તથા કારીગરોને બંધક બનાવી 7 લાખના હીરા અને 1 લાખ રૂપિયા રોકડની દિલ ધડક લૂંટ કરનાર 4 પૈકી 3 આરોપીને પોલીસે ઝડપી લીધા છે। પકડાયેલા આરોપી પૈકી એક આરોપી અગાઉ કારખાનામાં સાથી કર્મચારી સાથે સુવા માટે આવતો હતો, ત્યારબાદ સમગ્ર લૂંટને અંજામ આપ્યો હતો। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ અક્ષર ડાયમંડ એપાર્ટમેન્ટના બ્રહ્માણી હીરાના કારખાનામાં 20 સપ્ટેમ્બરના રોજ ચપ્પુની અણીએ દિલ ધડક લૂંટ ચલાવવામાં આવી હતી। કારખાનામાં 17 કર્મચારી અને 2 ભાગીદારો હતા, તે તમામને બંધક બનાવી લૂંટ ચલાવી આરોપી ફરાર થઈ ગયા હતા। આ અંગે કાપોદ્રા પોલીસને ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી લઈ સમગ્ર કેસનો પર્દાફાશ કર્યો હતો। ડીસીપી સજનસિંહ પરમારે જણાવ્યું હતું કે બ્રહ્માણી હીરાનું કારખાનું ધરાવતા મનસુખભાઈ રવૈયાએ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં 4 જેટલા આરોપી મોં પર રૂમાલ બાંધી માથે ટોપી પહેરી ઓફિસમાં આવ્યા હતા। ઓફિસના ટેબલ પર રહેલા તૈયાર પડીકા તથા તિજોરીમાં રહેલ હીરા મોબાઈલ સહિતની લૂંટ ચલાવી હતી। આ તમામને બંધક બનાવ્યા હતા। પોલીસે તપાસ કરતા 3 આરોપી ઝડપાયા હતા। આરોપીઓ કાઠિયાવાડી ભાષા બોલતા હતા। એક કર્મચારી અગાઉ કારખાનામાં રાત્રે સુવા માટે આવતો હતો, તેણે જ અન્ય આરોપીઓ સાથે મળી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો। આરોપીઓએ 7 લાખના હીરા અને 1 લાખ રોકડાને દિલ ધડક લૂંટ ચલાવી હતી। હાલ તમામને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। સુરતના પૂણા વિસ્તારમાં આવેલ ઈ બાઇક શોરૂમમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગના પગલે શોરૂમમાં રહેલી 10 થી વધુ ઇલેક્ટ્રિક સ્કૂટર બળીને ખાક થઈ ગઈ હતી। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો। સુરતના પૂણા વિસ્તારના આયમાતા રોડ પર આવેલ જેકે નગર પાસે એક ઈ બાઇક શોરૂમમાં આજે વહેલી સવારે આગ લાગી હતી। વહેલી સવારે દુકાન બંધ હતી ત્યારે અચાનક શોરૂમમાં આગ લાગી ગઈ હતી। બંધ દુકાનમાં આગ લાગતા શોરૂમમાં રહેલી અંદાજે 10 જેટલા ઇલેક્ટ્રિક સ્કૂટર બળીને ખાક થઈ ગયા હતા। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો। જો કે વહેલી સવારે અને બંધ શોરૂમ હોવાથી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। પૂણા વિસ્તારમાં આવેલ જેકે નગર પાસેના ઈ બાઇક શોરૂમમાં આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી। ફાયરની 5 ગાડીઓ સાથેની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી। આગ ઉપર પાણી અને ફોર્મનો મારો ચલાવી આગની ગણતરીના સમયમાં કાબૂમાં લીધી હતી। ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે આગનો કોલ મળતા જ તાત્કાલિક પહોંચી ગયા હતા, જો કે આગ તો કાબૂમાં લઈ લીધી, પરંતુ આગ ક્યાં કારણોસર લાગી તેની પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। સુરતના રાંદેર પોલીસ મથક હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા। રાંદેર વિસ્તારમાં ગેમ્બલિંગ ક્લબ ચાલતી હોવાથી એસએમસીને માહિતી મળી હતી, જેના આધારે દરોડા પાડી હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપી પાડ્યું હતું। પોલીસે 21 જુગારીઓની ધરપકડ કરી 45 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ગુજરાતમાં દારૂબંધી અને જુગાર રમવા પર સખત પ્રતિબંધ છે, છતાં શહેરના અનેક વિસ્તારોમાં બંધ બારને તમામ ગેરકાયદેસર ધંધાઓ ચાલી રહ્યા છે। આ જ પ્રકારનો હાઈ પ્રોફાઇલ જુગાર રમાડવાનો ખેલ સુરતના રાંદેર વિસ્તારમાં ચાલતો હોવાની પુખ્ત હકીકત સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી। રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલને રાંદેર પોલીસ મથકની હદમાં આવેલ મૂન લાઇટ હોટલના 3rd ફ્લોર પર ગેમ્બલિંગ ક્લબ ચાલતો હોવાની માહિતી મળી હતી, જેના આધારે એસએમસીની ટીમ દ્વારા મૂન લાઇટ હોલ હોટલમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને હોટલના રૂમ નંબર 111, 113 અને 114માં રમાતું મોટું જુગાર નેટવર્ક ઝડપી પાડ્યું હતું। સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળતાની સાથે જ રાંદેર વિસ્તારમાં આવેલ મૂન નાઇટ હોટલમાં રેડ કરી હતી। દરમિયાન પોલીસે હોટલમાં ચાલતા મસ મોટા જુગાર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો। પોલીસે રેડ કરીને 21 જુગારીઓને રંગ્યા હાથે ઝડપી પાડ્યા હતા। એસએમસીએ રેડ દરમિયાન રૂપિયા 8.90 લાખ રોકડા, 28 મોબાઈલ અને 12 વાહન સાથે કુલ 45 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો।
दिव्यांग વ્યક્તિઓની ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા માટે ભવ્ય જ્યોતિ તીર્થયાત્રા સંઘ અને દિવ્યાંગ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ચારધામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતથી 17 દિવસ માટે 52 જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને કેદારનાથ, બદ્રીનાથ, મથુરા, હરિદ્વાર સહિતના સ્થળોએ વિનામૂલ્યે લઈ જશે અને સેવા આપવામાં આવશે। દેવાંગ જૈન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2008થી તેઓ યાત્રા પ્રવાસ કરાવી રહ્યા છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી જે લોકો યાત્રા કરી શકતા નથી તેઓ શારીરિક રીતે અશક્ત છે, દિવ્યાંગ છે અને જેમની ઈચ્છા છે પરંતુ તેઓ આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે જઈ શકતા નથી, તેમના માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં દિવ્યાંગો પોતાની ઈચ્છા પૂર્ણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને તેની માટે 7 જેટલા સહાયકો પણ આપવામાં આવ્યા છે। આ યાત્રામાં તમામ લોકોને ગુજરાતી ભોજન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। યામિની સુખડિયાએ જણાવ્યું કે આ યાત્રામાં જનાર દિવ્યાંગો ચાલી શકે તેમ ન હોવાથી તેમના માટે હેલિકોપ્ટરની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના માટે પુનિશ મોદી દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો, જેના કારણે આ યાત્રામાં સરકારનો પણ સહયોગ મળ્યો છે। આ યાત્રા દ્વારા અમે સંદેશો આપવા માંગીએ છીએ કે જો લોકો અશક્ત છે અને જઈ શકતા નથી તેવા લોકોને મદદે તમામ લોકોએ આવવું જોઈએ। ચેરિટેબલ ટ્રસ્ટથી દેવાંગભાઈ જૈન બોલું છું। અને આપણે આ પ્રેસ કોન્ફરન્સ યોજવાનું કાર્ય મેઇન એ છે કે જે અમુક બધે દિવ્યાંગ કલ્યાણ ટ્રસ્ટના જે યાત્રીઓ છે એમને આપણે ચારધામ યાત્રા પર લઈ જઈ રહ્યા છે અને એમને અમારા તરફથી ફ્રી ઓફ સર્વિસ ચાર્જ તરફથી અમે લઈ જઈ રહ્યા છે। હવે એમને હેલિકોપ્ટરની જે વ્યવસ્થા શ્રી આપણે મંત્રીશ્રી છે જે પુનેશ મોદી એમણે જે હેલિકોપ્ટરની જે સેવા આપવા અમને સહકાર આપ્યો છે એના માટે ખૂબ ખૂબ આભાર એમનો। અને આ જે સંસ્થા અમને અમુક બધે દિવ્યાંગ કલ્યાણ ટ્રસ્ટને જે મદદ નથી મળી રહી, દાતાશ્રી જે એમના નથી હમણાં કોઈ મળી રહ્યા, તો એમને મદદ કરવા માટે ખૂબ ખૂબ આપ આગળ આવો એના માટે ખૂબ ખૂબ આપને વિનંતી છે। આ યાત્રા આપણે 16 થી 17 દિવસની યાત્રા છે, એમાં 52 વ્યક્તિ અમારા તરફથી 52 યાત્રી જઈ રહ્યા છે અને એમાં 7 કર્મચારી અમારા તરફથી એમને સેવા આપવા માટે જઈ રહ્યા છે। આમાં 80% એવા દિવ્યાંગો છે જે ચાલી નથી શકતા, એના સાથે દિવ્યાંગ ડિફેન્ડ ડમ્પ પણ છે અને એમાં 20% એવા વ્યક્તિ છે જે ચાલી શકે છે, મદદરૂપ જઈ રહ્યા છે એમને। સ્ટેટના ધંધાર્થીએ દાદીમાના કેરટેકર તરીકે 20 દિવસ અગાઉ રાખેલો નોકર ઘરમાંથી રોકડા રૂપિયા 57 લાખ લઈ રફુચક્કર થઈ જતા ઉમરા પોલીસ દોડતી થઈ ગઈ હતી, જેમાં નવસારી રેલવે સ્ટેશન પરથી ચોરને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી પોલીસે 27,15,000 રોકડા પણ કબજે લીધા હતા। અઠવાલાઇન્સ મેઇન રોડ પર આવેલ અમિઝરા એપાર્ટમેન્ટમાં અરિહંત એસોસિએટ નામે રિયલ એસ્ટેટનો ધંધો કરતા તરુણ અનિલ શાહ વેસુના જોલી પાર્ટી પ્લોટ નજીક હેપી એક્સેલિયનમાં રહે છે। ઘરમાં સાફસફાઈ તથા પરચુરણ કામ તેમજ રસોઈ માટે તરુણે નોકર રાખ્યા છે। ગત દિવસોમાં તરુણના વૃદ્ધ દાદીની તબિયત સારી ન હોવાથી અને તેઓ હલનચલન કરી શકતા ન હોવાથી વધુ એક નોકરની જરૂર પડી હતી, જેથી તરુણની માતા પાસે 4 મહિના અગાઉ એપાર્ટમેન્ટમાં રહેતા નીતિન અદાણીના જૂના નોકર જયંતિલાલ ખેતમલ નોકરીનું પૂછવા આવ્યો હોવાથી તેને બોલાવ્યો હતો અને તેને નોકરી પર રાખ્યો હતો। દરમિયાન ગત રોજ જયંતિ તેના રૂમમાં નજરે ન પડતા તરુણ અને તેની પત્ની સોનિયાએ શોધખોળ કરી હતી, જેમાં જયંતિની બેગ પેક કરેલી હાલતમાં હતી અને તરુણના રૂમની કબાટમાંથી રોકડા ₹50 લાખ અને તેના માતાના રૂમના કબાટમાંથી ₹7 લાખ મળી ₹57 લાખ ગાયબ હતા, જેથી તરુણે એપાર્ટમેન્ટના સીસીટીવી ચેક કરતા જયંતિ તરુણની સાયકલની આગળ લોન્ડ્રી બેગ લટકાવી જતા નજરે પડ્યો, જેથી તરુણે તુરંત જ ઉમરા પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નવસારી રેલવે સ્ટેશન પાસેથી રોકડા રૂપિયા સાથે જયંતિલાલને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 27 લાખ કબજે લીધા છે। પોલીસે તેની પૂછપરછ કરતા તેને ચોરી કર્યાની કબૂલાત કરવાની સાથે તેના મિત્ર દિનેશ સોલંકીને 27 લાખ રૂપિયા આપ્યાની કબૂલાત કરી છે, જ્યારે આ અગાઉ એને ચોર દ્વારા અન્ય કેટલી જગ્યા પર હાથફેરો કરવામાં આવ્યો તે પણ સામે આવ્યું હતું। હાલ પોલીસે આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે।
ट्राफिक नियमोथी विद्यार्थीओने अवगत करावा तेमज ट्राफिकना नियमो अंगेनी समजण आपवा सूरत शहर ट्राफिक एज्युकेशन ट्रस्ट द्वारा सूरतना अठवालाई स्थित वनिता विश्राम खाते सेमिनारनुं आयोजन करवामां आव्युं हतुं। ट्राफिक सेमिनारमां सूरत आरटीओ कचेरीना अधिकारी, पूर्व कुलपति, ट्राफिक शाखाना अधिकारी तेमज सूरत ट्राफिक डिस्ट्रिक्ट एज्युकेशन ट्रस्टना सभ्यो पण उपस्थित रह्या हता, जेमां विद्यार्थीओने ट्राफिकना नियमोना विविध समजण अधिकारीओ द्वारा वीडियोना माध्यम थकी आपवामां आवी हती। ट्राफिक पोलिस अने सूरत ट्राफिक डिस्ट्रिक्ट एज्युकेशन ट्रस्ट द्वारा अथाक प्रयत्न करवामां आवे छे, लोकोमां ट्राफिक नियमो अंगेनी समजण केळवाय ते माटेना सेमिनारनुं पण आयोजन करवामां आवी रह्युं छे, जेना भागरूपे आजरोज सूरतना अठवालाइन्स खाते आवेल वनिता विश्राम खाते सूरत ट्राफिक डिस्ट्रिक्ट एज्युकेशन ट्रस्ट अने ट्राफिक पोलिसना संयुक्त उपक्रमे विशेष सेमिनारनुं आयोजन करायुं हतुं, जेमां सूरत आरटीओ कचेरीना अधिकारी, वीर नर्मद दक्षिण गुजरात युनिवर्सिटीना पूर्व कुलपति, शहर ट्राफिक पोलिस शाखाना अधिकारी हाजर रह्या हता, जे तमाम महानुभावो द्वारा सेमिनारमां उपस्थित शाळाना विद्यार्थीओने ट्राफिकना नियमो अंगेनी समजण आपवामां आवी हती। ट्राफिकना नियमोनुं पालन न करवाना कारणे बनती अकस्मातनी घटनाओ मानवी अने तेना परिवार पर कई रीते असर करे छे तेनाथी अवगत कराव्या हता। આજે ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટી અને સુરત શહેર ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ આરટીઓ ડિપાર્ટમેન્ટ સુરત સાથે માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી ખાતે આવેલ એનએસએસ યુનિટ ડિપાર્ટમેન્ટમાં સાથે રહીને અમે માર્ગ સલામતી જનજાગૃતિ વિદ્યાર્થીઓમાં આવે એના માટેનું આજે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે ઓડિયો અને વિડીયો માધ્યમથી, અને એના દ્વારા રોડ પર એક અમૂલ્ય જિંદગી આપણે બચાવી શકાય તે અમારો મુખ્ય હેતુ છે। સુરતમાં શ્રાવણ માસ બાદ શ્રાદ્ધ પક્ષમાં સુરતનું એક ઐતિહાસિક શિવ મંદિર શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ ઐતિહાસિક મંદિર તેના ઐતિહાસિક મહત્વ સાથે સાથે શ્વાન ભક્તિના કારણે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે। સુરતના અશ્વિની કુમાર રોડ વિસ્તારમાં 400 વર્ષ કરતા પણ જૂના શિવ મંદિરમાં પૂર્ણનાથના દર્શન અને આરતીનો લાહવો લેવા માટે સોસાયટીના શ્વાન અહીં ખુદ આવે છે। તાપી પુરાણમાં જેનો ઉલ્લેખ છે, અંદાજે 400 વર્ષ કરતા પણ જૂનું ઐતિહાસિક નીલકંઠ મહાદેવના મંદિરમાં શિવના દર્શન માટે શ્વાનની હાજરી અવશ્ય જોવા મળે છે। શિવના દર્શન અને સવાર સાંજની આરતી સમયે સોસાયટીના 4 જેટલા શ્વાન અહીં હાજરી આપે છે। એટલું જ નહીં, પરંતુ આરતીની શરૂઆત થાય ત્યારે આવેલા શ્વાન આરતી સાથે સુર પુરાવતા હોય તેમ મોટા અવાજે અવાજ કરે છે। નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ જયંતિ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે નવસારી વિજલપોર શહેર ખાતે નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને તેમણે કરેલા કાર્યોની ચિત્ર પ્રદર્શન જિલ્લા ભાજપા પ્રમુખ ભૂરાભાઈ શાહે ખુલ્લું મૂક્યું છે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ 2 ઓક્ટોબર સુધી યુવા મોરચા દ્વારા સમગ્ર દેશમાં સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત નવસારી શહેરના શ્રી આશાપુરા માતાજીના હોલ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને તેમના કરેલા કાર્યોનું ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ ચિત્ર પ્રદર્શનમાં ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન અને ત્યાર પછી પ્રધાનમંત્રી તરીકેની કામગીરી તેમના દેશના લોકોની વચ્ચે ખાસ સ્થાન અપાવ્યું છે, જે તમામ જનહિતના કરેલા કાર્યોની ઝાંખી દર્શાવવામાં આવી છે। આ ચિત્ર પ્રદર્શન નિહાળવા નવસારી ભાજપા કાર્યકરો સાથે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે। આ પ્રસંગે પ્રદેશ મંત્રી શીતલબેન સોની, પ્રભારી રણજીતભાઈ ચીમના, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભૂરાભાઈ શાહ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ હિતેશ પટેલ, નવસારી વિજલપુર શહેર પ્રમુખ પરેશ કાનસુંદ્રા, મહામંત્રી હેમંત બોદાલિયા સાથે ભાજપા આગેવાન અને યુવા મોરચા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। નહીં પણ હવે દુનિયાની તેજ તમન્ના અને તાકાતના પ્રતિનિધિ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનો
17મી સપ્ટેમ્બરે જન્મદિવસ હતો અને 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સમગ્ર દેશની અંદર સેવા કાર્યો માટે ઉજવવાનું જ્યારે નક્કી થયું છે ત્યારે મારે અભિનંદન આપવા છે નવસારી વિજલપુર શહેર ભારતીય જનતા પાર્ટીની ટીમને કે એમણે આ પ્રદર્શની સમગ્ર દેશમાં મંડલ વાઇઝ પાર્ટીએ જ્યારે નક્કી કરી છે ત્યારે આદરણીય અમારા પ્રમુખ આદરણીય પરેશભાઈ મહામંત્રી હેમંતભાઈ અને એમની ટીમને એક લોકપ્રતિનિધિ તરીકે અભિનંદન એટલા માટે આપું છું કે ભાવિ પેઢીને આ યશસ્વી નેતા કારણ કે કોઈ પણ ભાવિ પેઢી હોય એના સંસ્કાર એના કરેલા કામો નેતાઓએ કરેલા કામો એ નેતા હોય કે કોઈ સમાજસેવક હોય એમણે જે કરેલા કાર્યો છે એની મારફત એમની ભાવિ પેઢીને ઇન્સ્પિરેશન મળતું હોય છે નરેન્દ્રભાઈના નાનપણથી લઈને પ્રધાનમંત્રી બનવા સુધીના મેં એમની વર્ષગાંઠ વખતે ફક્ત એક જ વાત કરેલી કે એ શારીરિક રીતે નહીં પરંતુ એમની ઉચ્ચતમ ચેતનાનું એમનું જે સ્તર છે એનાથી રાજ્ય કરી રહ્યા છે અને એના માટે આ ગરીબ માણસ ગરીબ લક્ષી જે વિકાસના ફળો એ દુનિયા સુધી પહોંચે છે એનું મૂળ કારણ એ એમની ચેતનાનું સ્થળ છે ત્યારે એક આવા વડાપ્રધાનને આપણે ખૂબ યાદ કરીને ભાવિ પેઢીને ઇન્સ્પિરેશન થાય એ માટે જે પ્રદર્શન એમના જીવન ચરિત્રનું રાખ્યું છે ત્યારે એક લોકપ્રતિનિધિ તરીકે હું ખૂબ હૃદયની મારી શુભેચ્છા આપું છું આભાર ભારત માતા કી જય કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે ટીબી ટેકનિશિયન લેબોરેટરી કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ છેલ્લા 4 દિવસથી કામથી અળગા રહી હડતાલ પર ઉતર્યા છે જેમાં હેલ્થ વિઝિટર મેડિકલ ઓફિસર અને લેબોરેટરી કોન્ટ્રાક્ટ કર્મી પણ જોડાયા છે જેના પગલે આજે સિવિલ હોસ્પિટલમાં ભારે હાલાકી પડી છે સુરતના સિવિલ હોસ્પિટલ અને સ્મિમેર હોસ્પિટલ મળી 200 જેટલા કર્મીઓ તેમની જુદી જુદી માંગોને લઈ હડતાલ પર ઉતર્યા છે પોતાના કામથી અડગા રહેવાની સાથે આજે સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસ ખાતે સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા પોતાની માંગની રજૂઆત સાથેના જુદા જુદા બેનરો લઈ સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો એક પછી એક સરકારી અર્ધ સરકારી કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે તેવામાં સુરતથી ક્ષય વિભાગના કર્મચારી પણ હડતાલમાં ઉતર્યા છે ટીબીના કવર્સોથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારી પોતાની જુદી જુદી 13 જેટલી માંગણીઓને પૂરી કરવા હડતાલ પર ઉતર્યા છે હડતાલ પર ઉતરેલ કર્મચારીએ જણાવ્યું હતું કે પગાર વધારો ઇન સર્વિસ મૃત્યુ સહાયમાં ઓછામાં ઓછી 2 લાખના બદલે 10 લાખ કરવામાં આવે TADA દર મહિને સમયસર ચૂકવવામાં આવે જેવી 13 જેટલી માંગો સરકાર સમક્ષ મૂકવામાં આવી છે કર્મચારીઓની આ માંગને સરકાર દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે આ સિવિલ હોસ્પિટલમાં જે સુરત કોર્પોરેશન અને સુરત ગ્રામ્યના આરોગ્યમાં ટીબી કર્મચારીઓ જે છે તે પોતાની માંગણીઓને લઈને આજે હડતાલ અને પ્રદર્શન કરી રહ્યા છે શું માંગણીઓ તમારી આમ તો અમારી ઘણી બધી માંગણી છે પણ અમારી મુખ્ય માંગણીઓમાં આજે એક વસ્તુ છે કે હું છેલ્લા 23 વર્ષથી કોન્ટ્રાક્ટ હેઠળ નોકરી કરીએ છીએ અમે જેટલા પણ છે 97 સાલથી ગુજરાત સરકારે ટીબી નાબૂદી માટે કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારી રાખેલા છે હવે ભારત સરકારના માનનીય વડાપ્રધાનશ્રીનું સપનું છે કે 2025માં ટીબીને નાબૂદ કરશું તો શું આખા ભારતમાં ફક્ત કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓથી ટીબી નાબૂદ કેવી રીતે થઈ શકવાનું છે કેમ એ લોકોની આંખ ઉઘરતી નથી કે આટલા જો ટીબીને તમે નાબૂદ કરવા માગો છો તો એના કર્મચારીઓનું શું અમે કોન્ટ્રાક્ટ પર જ રહેશે આજે અમે સરકારને એક પ્રશ્ન કરીએ છીએ કે શું અમારો કાયમી થવાનો કોઈ હક નથી અમારું સમાન કામ સમાન વેતન મેળવવાનો કોઈ હક નથી અમારા પણ બાલ બચ્ચા છે આજે મોંઘવારીમાં અમારો પગાર નજીવો વધારે છે છેલ્લા 5 વર્ષથી અમારો પગાર વધાર્યો નથી પેટ્રોલ એલાઉન્સમાં પણ જે 1510 વર્ષ પહેલે જે મળતા હતા આજે પગાર પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની ઉપર ચાલ્યો ગયો છે તે છતાં પણ 1500 મળે છે તો તમે ભારતમાંથી ટીબીને કેવી રીતે મુક્ત કરી શકશો નવરાત્રિની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરતના કતારગામ સ્થિત વેડરોડ વિસ્તારમાં આવેલ બેચરાજી મંદિરના મહંતે જીવન ટૂંકાવ્યું છે છેલ્લા 25 વર્ષથી મંદિરમાં જ સેવા પૂજા કરતા શંભુનાથ નામના મહારાજે રાત્રિના સમયે જીવન ટૂંકાવ્યું હતું
गड़े फांसो ખાઈને જીવન ટુકાવનાર મહંતના સમાચાર મળતા ભાવિકોમાં દુઃખની લાગણી વ્યાપી છે। મૂળ નેપાળના શંભુ મહારાજ છેલ્લા 25 વર્ષથી વેડરોડ સ્થિત શ્રી નાના બેચરાજી મંદિરમાં સેવા પૂજા કરતા હતા। મંદિરમાં જ રહી માતાજીની પૂજા અર્ચના કરતા મહંતે નવરાત્રી અગાઉ જ માતાજીના મંદિર પરિસરમાં જીવન ટુકાવી લેતા ચકચાર મચી હતી। મહંતના આપઘાતની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો। હાલ આપઘાત અંગે વધુ તપાસ પોલીસ કરી રહી છે। મંદિરમાં નિયમિત આવતા નીતાબેન નામના ભાવિકે જણાવ્યું કે મહારાજ પ્રણામી ધર્મના સ્નાતક હતા, ખૂબ સેવા પૂજા કરતા હતા, 25 વર્ષથી સેવા કરે છે, કંઈક જ અજુગતું થયું હશે એવું લાગે છે, આની પાછળ શું કારણ હશે તે તેમને ખ્યાલ નથી। મહારાજની સેવા અતૂટ હતી, બહુ સેવાકીય પ્રવૃત્તિ કરતા, નેપાળના તેઓ વતની હતા, કંઈ સમજાતું નથી, અહીં લોકો તેના સ્વભાવથી ખુશ હતા, આ પગલું તેમણે જાતે ભર્યું તેવું અમને માનમાં નથી આવતું। તેનો સ્વભાવ એવો નહોતો કે તેઓ અકાળે જીવન ટૂંકાવે, સેવા સિવાય તેમની બીજી કોઈ પ્રવૃત્તિ નહોતી, છેલ્લા 25 વર્ષથી તેઓ અખંડ સેવા કરતા હતા। મારા શ્રી પ્રણામી ધર્મના સ્નાતક હતા, તેઓ સેવા પૂજા કરતા હતા, 25 વર્ષથી અહીંયા સેવા બજાવે છે, અજુગતું થયેલું છે, અમને કંઈ કશું એમાં કાંઈ ખ્યાલ છે જ નહીં, અને મારા શ્રીની સેવા અતૂટ હતી એમાં કોઈ શંકાને સ્થાન નથી, બહુ સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા। શંભુ મહારાજ નેપાળના 25 વર્ષથી અહીંયા સેવા પૂજા કરે છે। હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર। અર્બન નક્સલીઓએ ગુજરાતમાં નર્મદા યોજના અટકાવેલી, મેં નહેરોનું કામ પૂરું કર્યું પીએમ મોદી। નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા પછી પણ હોટલ રેસ્ટોરાં ખુલ્લા રાખી શકાશે, ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત। ગાંધીનગરમાં આરોગ્યકર્મીના દેખાવો, આંદોલનકારીઓ રેલી કરે તે પહેલા જ ડિટેન। સિંધે સમૂહે હાઈકોર્ટનો ઝટકો, શિવાજી પાર્કમાં દશેરા રેલી માટે ઉદ્ધવ ઠાકોરને મંજૂરી મળી। નૌસેનાના જહાજો માટે 1700 કરોડના બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે ભારત સરકાર। સમાચારો વિગતે જોઈએ। ગુજરાતમાં નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આજે વિવિધ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓનું એક સંમેલન યોજાયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેઓ હાજરી આપી હતી। પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને નર્મદા યોજનાનો ઉલ્લેખ કરી અર્બન નક્સલવાદ અંગે આકરા પ્રહારો કર્યા હતા। વડાપ્રધાને તેવો આરોપ લગાવ્યો કે અર્બન નક્સલ અને રાજકીય સમર્થનવાળા વિકાસ વિરોધી તત્વોએ ગુજરાતમાં અનેક વર્ષો સુધી નર્મદા નદી પર સરદાર સરોવર બંધના નિર્માણ કાર્યને રોકી રાખ્યું। તેમણે પર્યાવરણના નામ પર આ પ્રકારે નર્મદા યોજનાને અટકાવી રાખી। પર્યાવરણ મંત્રીઓને સંબોધતી વખતે વડાપ્રધાન મોદીએ જે કામની શરૂઆત દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ કરી તેને પોતે પૂર્ણ કર્યું હોવાનું જણાવ્યું હતું। ગુજરાત કોરોના કાળ બાદ નવરાત્રીનો તહેવાર હવે ઉજવી શકશે, ખેલૈયાઓએ આ વખતે ખૂબ જ તૈયારીઓ કરી છે। રાજ્ય સરકારે પણ અમદાવાદમાં વાયબ્રન્ટ નવરાત્રી સહિત રાજ્યમાં 7 જિલ્લાના 11 સ્થળ પર શેરી ગરબાની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ખેલૈયાઓને ખુશ કર્યા છે। દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં હર્ષ સંઘવીએ કહ્યું કે નવરાત્રીના 9 દિવસ લોકો ગરબા માણી ખાઈ પીને નિરાતે ઘરે જાય તેવું રાજ્ય સરકારે એલાન કર્યું છે। આજે પોલીસ તંત્ર સાથે મળીને આ માટેની વ્યવસ્થા કરીશું। આ વર્ષે ગરબા 12 વાગ્યા સુધી રમવાની છૂટ આપવામાં આવી છે, તો બહારથી રમવા આવતા ખેલાડીઓને અંબા માતાજીના ગરબા રમવા પણ લઈ જજો, ગરબા રમ્યા પછી ખાઈ પીને હોટલમાં લઈ જજો, ખેલાડીઓને ગરબા પણ શીખવજો અને અલગ અલગ રાજ્યોમાંથી આવતા ખેલાડીઓ આપણા ગરબા શીખશે રમશે તો આવનારા દિવસોમાં આસામમાં પણ ગુજરાતના ગરબા રમાશે તેવી તૈયારી ગુજરાત સરકાર કરી રહી છે। ગુજરાતમાં કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી ગરબાનું આયોજન થઈ શક્યું નહોતું, પરંતુ રાજ્ય સરકારમાં મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાતા આ વખતે ગરબા રસિકો ગરબાની મજા માણી શકશે। આરોગ્ય કર્મચારીઓ 1.5 મહિનાથી ગ્રેડ પે વધારવાની માંગને લઈ આંદોલન કરી રહ્યા છે। આરોગ્ય કર્મચારીઓની હડતાલનો અંત લાવવા માટે રાજ્ય સરકારે પ્રયાસ કરી અને વિવિધ માંગણી મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે સાંજે જાહેરાત કરી હતી। જો કે આરોગ્ય કર્મચારીએ સરકારની આ માંગણીઓને સ્વીકારવાનો ઇનકાર કરી અને વિરોધ યથાવત રાખ્યો છે। આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી અને પોતાની માંગ જારી રાખી હતી। આરોગ્ય કર્મચારીએ વિશાળ રેલી કરવાનું આયોજન કર્યું હતું, જે પહેલા જ જિલ્લા પંચાયત પાસેથી આંદોલનકારી આગેવાનો સહિત
અનેક આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરી છે। રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ દિવ્ય ભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા પગારમાં જે વિસંગતતા છે તે દૂર નહીં થાય ત્યાં સુધી હડતાલ યથાવત રાખવામાં આવશે। મહારાષ્ટ્રનું રાજકારણ હાલ ખૂબ જ ચર્ચામાં છે। સરકારની ઉથલ પાથલ બાદ પણ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના શિવસેના પરના દાવા બાદ હવે બંને નેતાઓ વચ્ચે શિવાજી પાર્કમાં યોજાતી ભવ્ય દશેરા રેલીને લઈને ગજગ્રાહ વધી રહ્યો છે અને બંને પક્ષો કોર્ટમાં પહોંચ્યા છે। આજે મુંબઈ કોર્ટે આ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે। કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો આપતા કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે ઉદ્ધવ ઠાકરે જૂથને શિવાજી પાર્કમાં 2-6 ઓક્ટોબર સુધી રેલી યોજવાની મંજૂરી આપવી જોઈએ। મુંબઈ હાઈકોર્ટે મુંબઈના શિવાજી પાર્કમાં દશેરા રેલી યોજવાની શિંદે સમૂહની અરજીને ફંગાવી છે અને ઉદ્ધવ ઠાકરે જૂથને મંજૂરી આપી દીધી છે। બ્રસોસ મિસાઇલ ભારતના સૌથી ઘાતક હથિયારો પૈકીનું એક છે, જેના કારણે અન્ય દેશો પણ આ મિસાઇલ ખરીદવામાં રસ બતાવી રહ્યા છે। હવે ભારતીય નૌસેનાની જરૂરિયાત પૂરી કરવા માટે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે બ્રસોસ બનાવતી કંપની બ્રસોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ સાથે 1700 કરોડ રૂપિયાના બ્રસોસ મિસાઇલ ખરીદવા માટે ડીલ કરી છે। તેનાથી નૌસેનાની જરૂરિયાતને પૂરી કરવામાં આવશે। આ મિસાઇલ યુદ્ધ જહાજો પર તૈનાત કરાશે અને તેની માર્ક ક્ષમતા 290 કિલોમીટરની હશે। સંરક્ષણ મંત્રાલયના કહેવા પ્રમાણે આ સોદાના પગલે નૌસેનાની ક્ષમતામાં વધારો થશે અને ઘરાંગને ડિફેન્સ સેક્ટરના ઉદ્યોગોની ભાગીદારી વધશે। અત્યાર સુધીમાં બ્રસોસ ખરીદવા માટે ભારતીય સેનાની 3 પાંખ 38,000 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટ કરી ચૂકી છે। આ મિસાઇલ અવાજ કરતા 3 ગણી ઝડપે ઉડી શકે છે। શરૂઆતમાં તેની રેન્જ 290 કિલોમીટરની હતી, પણ હવે આ રેન્જ વધારી 350-400 કિલોમીટર રાખવામાં આવી છે। હવે સમાચારના અંતે નજર નાખે મુખ્ય સમાચાર પર। સુરત પાલિકા દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ માટે સસ્તા દરે પબ્લિક ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ કરવા નિર્ણય। ખેતરમાં વીજ કનેક્શન માટે મહિલા તલાટીએ 1 લાખની લાંચ માંગી, સુરત એસીબીએ છટકું ગોઠવી ઝડપી પાડ્યા। હીરાને કારખાદારને ચપ્પુની અણીએ બંધક બનાવી દિલધડક લૂંટ ચલાવનારા 3 ઝડપાયા। પુણામાં ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં આગ લાગતા 10 સ્કૂટર બળીને ખાક। રાંધીની હોટલમાંથી હાઈ પ્રોફાઇલ જુગાર નેટવર્ક ઝડપાયું, 21 જુગારીની ધરપકડ। દિવ્યાંગ વ્યક્તિઓની ઈચ્છાને પૂર્તિ કરવા 4 ધામ યાત્રાનું આયોજન, સુરતથી 52 જેટલા દિવ્યાંગો 17 દિવસની યાત્રાએ જશે। રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ। નવી ખબરો સાથે ફરી મળીશું। નમસ્કાર।